જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચોકલેટ બોલ્સ ઓરિયો બિસ્કિટ્સમાંથી. અને રેસીપી બહુ જ ક્વિક અને ઇઝી છે, અને એટલા ડેલિશિયસ ચોકલેટ બોલ્સ બને છે કે તમે કેક અને મીઠાઈ ભૂલી જશો. અને ઘરમાં નાના મોટા બધા માંગી માંગીને ખાશે, એટલા ડેલિશિયસ બને છે. સો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં લીધા છે 18 ઓરિયો બિસ્કિટ્સ. હવે આને આપણે મોટા મોટા કટકા કરી કાઢવાના છે, અને નાના કટકા કરવાની જરૂર નથી કેમ કે આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે. ઘરમાંથી ફંક્શન હોય કે કંઈ ફેસ્ટિવલ આવતું હોય તો તમે આ બનાવો મીઠાઈની બદલે, તો બધા એન્જોય કરશે. સો હવે આપણે આને ગ્રાઇન્ડ કરશું, ને ગ્રાઇન્ડ કરીને આપણે આનો પાવડર બનાવવાનો છે. ને તમને આ બનાવવાની પણ મજા આવશે. હવે તમે જોઈ શકો છો કે પાવડર આપણો તૈયાર છે. હવે આપણે આને બોલમાં ટ્રાન્સફર કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, તો જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. સો અહીંયા આપણો ઓરિયોનો પાવડર તૈયાર છે. હવે આપણે આનો લોટ બાંધવાનો છે. સો લોટ બાંધવા માટે આપણને જોઈશે 1 ટેબલસ્પૂન દૂધ અને 1 ટેબલસ્પૂન ચોકલેટ સોસ. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે આપણે આ બે વસ્તુ નાખીને એકવાર પાવડરમાં બધું બરાબર મિક્સ કરી લઈશું, અને હવે આનો લોટ બાંધવાનો છે. અને લોટ બાંધતી વખતે જો તમને જરાક થોડુંક વધારે જોઈતું હોય તો કાં તમે 5 ચમચી દૂધ અથવા 5 ચમચી ચોકલેટ સોસ વધારે નાખી શકો છો. આપણો લોટ એકદમ સરસ સ્મૂધ હોવો જોઈએ. સો અહીંયા આપણો લોટ તૈયાર છે, ને તમે જોયું કે આને જરી પણ આ પ્રોસીજરને વાર નથી લાગતી. અને આપણે આમાં નથી આપણે તેલ વાપર્યું કે નથી આપણે બટર વાપર્યું. સો આપણો સ્મૂધ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવવાના છે, અને બોલ્સ પણ બે હાથે બરાબર રોલ કરીને આપણે સ્મૂધ બનાવવાના છે, જોવાનું કે બોલ્સમાં જરી પણ ક્રેક ન હોય. સો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરશું. સો આપણો સ્મૂધ બોલ અહીંયા તૈયાર છે. સો આ જ રીતે બધા આપણે બનાવી કાઢશું, અને બનાવ્યા પછી આપણે એને એક ડીશમાં બટર પેપર મૂકીને એના ઉપર મૂકવાનું છે. સો બટર પેપર પર તમે મૂકશો તો ચીટકશે નહીં. હવે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે ડીશના ઉપર બટર પેપર મૂકીને એના ઉપર બધા જે આપણે બોલ્સ રોલ કર્યા છે એ મૂકવાના છે. અને બટર પેપર કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહે છે. હવે આપણે બોલ્સ બનાવ્યા પછી એને 20-25 મિનિટ સુધી નીચે રેફ્રિજરેટરમાં મૂકવાના છે. સો 20 મિનિટ પછી તમે જોશો કે આપણા બોલ્સ સરસ મજાના એકદમ બરાબર ફર્મ થઈ ગયા છે. સો અહીંયા આપણા બોલ્સ તૈયાર છે. ફ્રીજમાંથી કાઢીને આપણે બહાર રાખવાના, સરસ સેટ થયા છે. હવે આપણે બનાવવાનો છે ચોકલેટ સોસ. આપણે એક વેસલમાં પાણી લઈને આ પાણીને આપણે ઉકાળવાનું છે. સો જેવો ઉકળો આવી જાય ગેસ બંધ કરવાનો, અને પછી એક હીટ પ્રૂફ વાસણ લેવાનું છે. અને જો તમારી પાસે કાચનું હીટ પ્રૂફ વાસણ ન હોય તો તમે સ્ટીલનું પણ લઈ શકો છો. અને એમાં આપણે ચોકલેટ લેવાની છે. હવે ચોકલેટને આપણે મેલ્ટ કરવાની છે. હવે નીચેની જે બાફ આવશે, જે સ્ટીમથી જ આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે. અને યાદ રાખજો કે આ વાસણ ઉપર મૂક્યા પછી ગેસ બંધ જ રાખવાનો છે, ગેસ ચાલુ કરવાનો નથી. કન્ટિન્યુઅસલી હલાવવાનું છે. અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે, પણ તમે તમારી ચોઇસની કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. ગ્રોસરી સ્ટોરમાં જે મોટા ચોકલેટના સ્લેબ્સ મળે છે એ પણ લઈને એના નાના કટકા કરીને તમે આ રીતે એને મેલ્ટ કરી શકો છો. સો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂધ ને ગ્લોસી ચોકલેટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જેવું તૈયાર થઈ જાય એવું તરત એને ઓલી સ્ટીમમાંથી ઉપરથી કાઢી લેવાનું છે. અને હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા એ અંદર આ રીતે નાખવાના, ને ચમચીની મદદથી ઉપર આ રીતે રેડીને એને કોટ કરવાના, અને ફોર્ક લેવાનો
ને ફોર્કની ઉપર આપણે આ બોલ્સ લેવાના અને પાછું ચમચીથી ઉપર કોટિંગ આ રીતે કરવાનું, એટલે જાડું કોટિંગ થાય ઉપર આ રીતે રેડવાનું બીજું. ને હવે આપણે આને સીધું મૂકવાનું છે બટર પેપરની ઉપર. યાદ રાખજો, બટર પેપરની ઉપર જ મૂકવાનું છે, સો જેનાથી આ જરી પણ નહીં છીટકે. સો આ જ રીતે બધા આપણે કોટ કરી કરીને બટર પેપર પર મૂકી દઈશું. અને હવે અહીંયા મેં લીધા છે કલરફુલ શુગર બોલ્સ, ને તમે કોઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો, શુગર બોલ્સ હોય કે ચોકલેટ ચિપ્સ હોય, જે કંઈ તમને જોઈએ તમે ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. હવે આ સ્પ્રિંકલ કર્યા પછી પાછું આને આપણે 20-25 મિનિટ ફ્રીજમાં મૂકવાનું છે. હવે 20-25 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા સુપર ડિલિશિયસ ચોકો બોલ્સ તૈયાર છે. એટલા સરસ લાગે છે, અને ગુડ પ્રેઝન્ટેશન માટે તમે આ રીતે કેક કપ્સ લો ને એમાં મૂકો તો પ્રેઝન્ટેશન બહુ જ સરસ આવે છે. તમે આ ફેસ્ટિવલમાં વાપરો, બર્થડેઝમાં વાપરો, ગિફ્ટ રેપ કરીને આપો, અને જાતે બનાવેલા આપેલાની વેલ્યુ પણ બહુ હોય છે, અને આ મીઠાઈ કરતાં સસ્તા પણ પડે છે. સો ફ્રેન્ડ્સ, આપણા સુપર ડિલિશિયસ ચોકલેટ બોલ્સ તૈયાર છે, અને એ પણ આપણે બનાવ્યા છે ઓરિયો બિસ્કિટ્સમાંથી. હવે આપણે કાપીને જોઈશું, એટલા સોફ્ટ છે. આ ખાઈને તો તમે કેક પણ ખાવાનું ભૂલી જશો, અને તમે આનો લુક જોઈ શકો છો કે કેટલા ડિલિશિયસ લાગે છે, તરત ખાવાનું મન થઈ જાય એવા. ફ્રેન્ડ્સ, તો તમે પણ બનાવો, અને જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.